हेलो, गुड मॉर्निंग विद्यार्थी मित्रों. श्री संत ज्ञानेश्वर यूट्यूब में आप सबनु स्वागत छे. धोरण 2 आपणो आजनो विषय छे कल्लोल एटले के गुजराती. अने एनी अंदर आपणे पाठ जो रह्या हता पाठ 9 आपणे सौ तोफानी बराबर. तो छेले विडियो में आपणे छे ए वांदराटोळी गीत छे जोयुं तो एना आधार जेटला प्रश्न हता ए आपणे जोया हता. आजे हवे आपणे आ पाठ 9 छे आपणे सौ तोफानी अने एनी अंदर तमने एक वार्ता आपेली छे बळियो भीम बराबर. वार्तानुं नाम शुं छे? बळियो भीम. એ વાર્તા આપણે આજે સમજવાની છે. તો ચાલો આપણે સમજીએ. ચાલો, હસ્તિનાપુર નામનું નગર હતું બરાબર. એક નગર હતું, એનું નામ શું હતું? તો કે હસ્તિનાપુર. આ નગરમાં 105 રાજકુમાર રહેતા હતા બરાબર. આ વાત છે એ શેની છે? તો કે મહાભારત છે આખું, એમાંનો એક આ પ્રસંગ છે એ તમને લીધેલો છે બરાબર. મહાભારત છે એની અંદર આપણને ખ્યાલ છે કોણ હતા? તો કે કૌરવો અને પાંડવો. કૌરવ છે એ 100 હતા અને 5 છે એ પાંડવો હતા. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ આ 5 છે એ પાંડવો હતા અને બાકી બીજા છે એ 100 જેટલા કૌરવો હતા. અને એમાં સૌથી મોટો હતો દુર્યોધન. તો આ જે પાંડવો છે એનું જે નગર છે એ હતું કયું હતું? તો કે હસ્તિનાપુર હતું. અને આ નગરની અંદર 105 રાજકુમાર રહેતા હતા. એટલે ટોટલ 105 થાય ને, 100 કૌરવ અને 5 પાંડવ, એટલે ટોટલ 105 રાજકુમાર છે એ હસ્તિનાપુર નગરમાં રહેતા હતા. 5 પાંડવ અને 100 કૌરવ થઈ ગયા ને, ટોટલ 105. નાના નાના રાજકુમારો ખાય પીએ રાજકુમારો છે એ ખાય પીવે રમે અને મજા કરે. એટલે કે આ બધા જ પાંડવો છે એ નાના નાના હતા, તો શું કરતા હતા? તો કે ખાય પીવે રમે અને ખૂબ જ મજા કરે. એકવાર 5 પાંડવ બગીચામાં રમતા હતા, એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા. એટલે કે જે 5 પાંડવો છે એ બગીચાની અંદર રમતા હતા અને આ જે 5 પાંડવો રમતા હતા ત્યાં દુર્યોધન આવે છે. એટલે એ સૌથી મોટો હતો કૌરવોની અંદર બરાબર. અને એના બાકીના 99 ભાઈઓ અને દુર્યોધન છે એ બધા જ છે એ આ પાંડવો જ્યાં રમે છે બગીચામાં ત્યાં બધા પહોંચે છે. દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવો જરાય ન ગમે. એટલે કે દુર્યોધન અને એના બીજા જે ભાઈઓ એટલે કે જે આ 100 કૌરવો હતા એના 5 પાંડવો છે એ ગમતા હતા નહીં. એમાંય ભીમ માટે કૌરવોના મનમાં બહુ ખીચ. એટલે કે 5 પાંડવો આ છે એ કૌરવોને ગમતા ના હતા. એમાં જે ભીમ છે બરાબર, એ તો છે એ સાવ ગમતો જ નહોતો બરાબર. એના ઉપર બધાને છે એ બહુ ખીચ રહેતી કૌરવોને ભીમ ઉપર. કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક જ શોધતા હતા. એટલે કૌરવો છે એ શું કરતા? તો કે હંમેશા પાંડવોને છે હેરાન જ કરી રાખે અને નવી નવી યુક્તિ અને વિચાર શોધ્યા રાખે અને બધું નવું નવું છે એ ગોત્યા રાખે કે પાંડવોને કઈ રીતે છે આપણે હેરાન કરવા. એક દિવસની વાત છે, દુર્યોધન પાંડવને કહે ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ. એટલે કે એક દિવસ છે એ બધા રમતા હતા, એક દિવસની વાત છે. એમાં દુર્યોધન એટલે કે જે કૌરવ છે બરાબર, 100 કૌરવ છે એમાં સૌથી મોટો જે છે એ પુત્ર દુર્યોધન. તો દુર્યોધન છે એ પાંડવને કહે છે કે ચાલો આપણે બધા જ સાથે ભેગા મળી અને આંબલી પીપળીની રમત રમીએ. ભીમ અને અર્જુને રમવાની ના પાડી. એટલે ભીમ અને અર્જુન છે એ જે બે જે આ બે પાંડવો છે ભીમ અને અર્જુન એ શું કરે છે? તો કે દુર્યોધનને ના પાડી દે છે. પરંતુ યુધિષ્ઠિરે કહ્યું હા ચાલો આપણે સાથે રમીએ. પણ યુધિષ્ઠિર એટલે કે જે 5 પાંડવો છે એમાં સૌથી મોટો જે ભાઈ છે યુધિષ્ઠિર છે, તો એ એમ કહે છે કે હા ચાલો આપણે સાથે મળીને રમીએ. અને જે ભીમ અને અર્જુન છે એ ના પાડતા હતા, પણ યુધિષ્ઠિર છે એ દુર્યોધનને હા પાડે છે રમવા માટેની. યુધિષ્ઠિરની વાત બધા પાંડવો માને, એટલે કે યુધિષ્ઠિર જે કહે એમ જ બધા પાંડવો કરે અને યુધિષ્ઠિરની વાત છે એ બધા જ પાંડવો છે એ માને. રમવાનું શરૂ કર્યું એટલે યુધિષ્ઠિરની વાત છે બધા પાંડવો છે એ માની અને બધાએ રમવાનું શરૂ કરી દીધું. કૌરવોએ એવું વિચાર્યું કે ભીમને દાવ આપવો અને આપણે ઝાડ પર ચડી જવું. એ ઝાડીઓ તો ઝાડ પર ચડી ન શકે, ચડી જ નહીં શકે, મજા આવશે. એટલે કૌરવે છે એ શું યુક્તિ કરી હતી, શું કામ રમવા માટે કીધું હતું? તો કે એણે એવું વિચાર્યું હતું કે આપણે ભીમ છે એને આપણે દાવ આપી દેશું અને પછી આપણે બધા ઝાડ ઉપર ચડી જશું. એટલે એ ઝાડ ઉપર ચડીને તો આપણને પકડવા માટે આવવાનો નથી, એટલે એ કે આપણને છે એ ખૂબ જ મજા આવશે, આપણે એને છે એ પજવીએ, આપણે એને હેરાન કરીએ. ભીમનો દાવ આવ્યો. ભીમે આંખ બંધ કરીને ગણવાનું ચાલુ કર્યું. 1, 2, 3, 4, 10, 11, 12, 20, 30, 50, 80, 90, 91, 98, 99, 100. એટલે કે ભીમ છે પછી એનો વારો આવે છે, એનો દાવ આવે છે અને ભીમ છે આંખો બંધ કરે છે અને ગણવાનું ચાલુ કરે છે. 1, 2, 3, 4, 5, 10, 20, 50, 98, 99, 100. એ રીતે 100 સુધીની ગણતરી કરે છે. આંખ ઉગાડીને આજુબાજુ જોયું તો કોઈ જોવા ન મળે. એટલે કે ભીમ છે એ પછી પોતાની આંખો છે એ ખોલે છે અને જ્યારે જેવી આંખો ખોલે છે તો આજુબાજુ છે એ કોઈ દેખાણું નહીં, બધા છે એ સંતાઈ ગયા એટલે કે છુપાઈ ગયા હતા. દુર્યોધન અને બીજા કૌરવો ઝાડ પર બેસીને હસતા હતા.
એટલે કે દુર્યોધન કૌરવોનો સૌથી મોટો ભાઈ દુર્યોધન અને બીજા જે કૌરવ હતા એ બધા ઝાડ ઉપર બેઠા હતા, ઝાડ ઉપર ચડીને બેસી ગયા અને ત્યાં છે એ બેઠા બેઠા છે એ હસતા હતા. ભીમ ઝાડ નીચે ગયો, ભીમ છે એ પછી જે ઝાડ ઉપર કૌરવો બેઠા હતા એ ઝાડ નીચે છે એ ભીમ જાય છે. કૌરવો ભીમને ખીજવવા માંડ્યા, એટલે કે કૌરવો છે એ ભીમને છે એ ચીડવે છે, એને ખીજવે છે. શું કામ? કારણ કે ભીમ છે એ ખૂબ જ જાડો હતો અને એ ઝાડ ઉપર ચડી શકે નહીં. જાડિયો જાડિયો ભીમ ઝાડ પર ચડશે કેમ? આંબલી પીપળીનો દાવ દેવા આપણે આપણને એ અડશે કેમ? એટલે કે કૌરવો છે એ પછી એને ખીજાતા હતા. શું કહીને ખીજાતા હતા? તો કે આ તો જાડિયો જાડિયો ભીમ છે અને એ ઝાડ ઉપર કઈ રીતે ચડશે અને આંબલી પીપળીનો આપણને દાવ છે એને આપવું હોય તો એના માટે એ ઝાડ ઉપર કઈ રીતે ચડશે અને આપણને છે એ અડશે અને આપણને આઉટ કરશે એમ. ભીમ વિચારમાં પડ્યો, વાત તો સાચી, હું ઝાડ પર કેવી રીતે ચડું? ત્યાં તો કૌરવ ફરીથી બોલ્યા. એટલે કે ભીમ છે એ પણ વિચારે છે કે હા આ વાત તો સાચી છે એ કે હું આ ઝાડ ઉપર કઈ રીતે ચડું અને કઈ રીતે છે એ લોકોને હું પકડું. તો આવું છે એ ભીમ વિચારે છે અને બોલે છે. ત્યાં કૌરવ પાછું છે એ બોલે છે. શું બોલે છે? કોઈના ટેકે ચડશે તો પણ ફેરો એનો ફોગટ જશે, ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે. એટલે કે કૌરવ પછી એવું કહે છે કે કોઈના ટેકો આપી કોઈના ટેકેથી ચડશે તો શું થશે? તો પણ એનો ફેરો છે એ ફોગટ જશે, એટલે કે કોઈના ટેકાથી પણ એ ઉપર ચડી શકશે નહીં. અને જો ડાળની ઝાડ છે એની ડાળી ઉપર પગ મૂકીને ઉપર ચડવાની કોશિશ કરશે તો ઝાડની ડાળી પણ ભાંગી નાખશે, એટલો તો એ જાડો છે. ભીમને બહુ ગુસ્સો આવ્યો, જોરથી બૂમ પાડી, એના મોટા અવાજથી એક બે કૌરવો તો ધ્રુજવા લાગ્યા. એટલે કે આવું બધું સાંભળી અને જે કૌરવો છે એ ભીમને ચીડાવે છે, એની મજાક ઉડાવે છે, તો ભીમ છે એ ખૂબ જ ક્રોધિત, ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને ખૂબ જ ગુસ્સો આવે છે અને જોરથી છે એ રાડ પાડે છે અને બૂમો પાડે છે અને એવું કરે છે. તો એનાથી છે એના મોટા અવાજથી એક બે જે કૌરવો હતા એ ધ્રુજવા લાગ્યા, એટલે કે ડરવા લાગ્યા. ભીમે પોતાનો હાથ જેવો પગ ભીમે પોતાનો હાથી જેવો પગ પછાડ્યો. ભીમ છે એ પોતે પોતાનો જે મોટો હાથી જેવો પગ હતો એ જમીન ઉપર જોરથી પછાડે છે. ધરતી ધ્રુજી, બે ત્રણ કૌરવો તો ઓ મારે કહીને નીચે પડ્યા. એટલે કે ભીમ છે એવો શક્તિશાળી અને મહાકાય હતો અને તાકાતવર હતો કે એનો જે હાથી જેવો પગ છે ને જમીન પર છે એ પછાડ્યો તો એના દ્વારા છે આખી જે ધરતી જમીન છે એ ધ્રુજવા લાગી અને બે ત્રણ કૌરવો છે એ ઝાડ ઉપરથી નીચે પડ્યા અને ઓ મારે એમ કરી અને નીચે પડે છે. ભીમ હજી પણ ગુસ્સામાં હતો, એટલે કે ભીમ છે હજી ગુસ્સે જ હતો કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ પર જ હતા અને ભીમને ખીજવતા હતા. એટલે કે બે ત્રણ કૌરવો છે એ ઝાડ પરથી નીચે પડ્યા પણ જે દુર્યોધન છે અને દુશાસન બરાબર એ બંને ભાઈઓ છે એ તો હજી ઝાડ ઉપર જ બેઠા હતા અને ભીમને હજી પણ ખીજવતા હતા. ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી એક મૂકો માર્યો, એટલે કે હજી ભીમને ગુસ્સો હતો જ. અને એ ગુસ્સામાં ગુસ્સામાં શું કરે છે? તો કે જે ઝાડ છે એનું જે મોટું થડ છે એ થડમાં છે એ જોરથી પોતે પોતાના હાથનો મૂકો મારે છે. આખું ઝાડ ધ્રુજી ગયું, ચાર પાંચ કૌરવો તો મરી ગયા ઓ મારે બોલતા નીચે પટકાયા. એટલે કે પાછો એ ઝાડનું થડ છે એમાં જોરથી મૂકો મારે છે એટલે આખું જે ઝાડ છે એ ધ્રુજી જાય છે અને બીજા પાછા ચાર પાંચ કૌરવો છે એ નીચે પડે છે. શું બોલે છે? તો કે મરી ગયા ઓરે માં એમ કરી બોલતા બોલતા નીચે છે એ પટકાયા. આ જોઈને ભીમને યુક્તિ સૂજી, એટલે કે આવું જે ભીમ છે એ બે ત્રણ વખત જોવે છે તો એવું જોઈ અને એ ભીમને એક યુક્તિ સૂજે છે, એટલે કે એક વિચાર આવે છે. શું વિચાર આવે છે? તો એણે તો ઝાડના થડને બાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું. હવે ભીમે શું કર્યું? તો કે જે ઝાડ હતું એનું જે થડ હતું એને આવી રીતે બથ ભરી લીધી અને આખું ઝાડ પકડી અને જોર જોરથી છે હલાવવા લાગે છે. આખું ઝાડ હિલોડા લેવા લાગ્યું, એટલે કે આખું ઝાડ આમ તેમ છે આખું ઝાડ હલવા લાગ્યું, હિલોડા લેવા લાગ્યું. ઝાડ હલાવવાથી દુર્યોધન દુશાસન અને બાકીના બધા કૌરવો ઝાડ પરથી ટપોટપ નીચે પછડાયા. એટલે કે આવું છે એ ભીમ છે એ કરે છે એના કારણે જેટલા પણ કૌરવો અને ભીમ અને દુશાસન ને જે બધા ઝાડ ઉપર કૌરવો બેઠા હતા એ બધા જ છે એ ટપોટપ એક એક પછી એક નીચે પડવા લાગે છે. દુર્યોધન તો ઊંધે માથે પડ્યો, એટલે કે દુર્યોધન તો છે એ માથું નીચે અને પગ એના ઉપર, એટલે કે ઊંધે માથે છે દુર્યોધન નીચે પડે છે. ભીમ દુર્યોધનને અડી ગયો, દાવ દુર્યોધન પર આવી ગયો, ભીમ ખુશ થઈ ગયો. એટલે કે આ રીતે કર્યું એટલે શું થયું? તો કે ભીમ છે દુર્યોધન છે એ ઊંધે માથે નીચે પડે છે અને ભીમ છે એ દુર્યોધનને અડી લે છે, એટલે કે એને અડે છે અને દાવ છે એ દુર્યોધન ઉપર આવી જાય છે અને ભીમ છે આવું કરી અને ખૂબ જ ખુશ થાય છે અને એને ખૂબ જ મજા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર છે એ આપણે પાઠ 9 એની અંદર બળિયો ભીમ એ વાર્તા આપણે
જોઈ સમજ્યા બરાબર અને હવે આ વાર્તાને લગતા જે પણ પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર છે એ જોવાના છે।